નમસ્કાર, જડેશ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. આજે 4/12/2019 અને બુધવારના દિવસ લઈને આવ્યો છું આપની આજ વિશે. મિત્રો, વાત કરીશું આજના દિવસે મેષ રાશિના જાતકો વિશે. માતા દ્વારા સંતાનોને લાભ સારો પ્રાપ્ત થશે. શત્રુઓની અંદર આજના દિવસે તમારા જીવનની અંદર શત્રુઓનો ભય ઓછો છે. સ્ત્રીઓને આજનો દિવસ ધન ખર્ચ માટેનો આજના દિવસે યોગ બને છે. આજના દિવસે ભૌતિક સુખ શાંતિની જરૂરિયાતની વસ્તુઓની પ્રાપ્તિ કરશો. આજના દિવસે લીલા વસ્ત્રો ધારણ કરવાથી તમારો દિવસ શ્રેષ્ઠ પસાર થશે. વાત કરીશું બીજી રાશિ વૃષભ રાશિની. સંતાનના વિદ્યાભ્યાસમાં કુશળતા અને મહેનત દ્વારા તમને સારું ફળ પ્રાપ્ત થઈ શકે એમ છે. સંતાનો પ્રત્યેની ચિંતા દૂર જણાશે, તેમજ નવા ધર્મના કાર્યોનું અંદર આયોજન કરજો. ચોક્કસ લાભ પ્રાપ્ત થશે. ધર્મ અને ભક્તિ દ્વારા તમારા જીવનની અંદર ઉન્નતિ અને પ્રગતિ થવાના ચાન્સીસો સારા છે. સફેદ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો બિલકુલ સારો પસાર થશે. વાત કરીશું મિથુન રાશિની. આજના દિવસે રોગ પ્રતિકારક શક્તિ ઓછી મળશે, તેમજ આરોગ્ય સંભાળવાની ખૂબ જરૂરિયાત છે. ડાર્ક વસ્ત્રો ધારણ કરજો. શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થશે. આજના દિવસે કોર્ટ કચેરીને લગતા કેસોની અંદર સાવચેતી રાખવાની બિલકુલ જરૂરિયાત છે. વાત કરીશું કર્ક રાશિની. દાંપત્ય જીવન તેમજ ભાગીદારી સાથે આજનો દિવસ તમારો લાભદાયી પ્રસાર થશે. પ્રવાસના યોગથી મનમાં પ્રફુલ્લિતતા, આનંદ અને ઉત્સાહ જણાશે. ધંધાના કાર્યથી ઉન્નતિ જણાશે. આજના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું પાંચમી રાશિ કહેતા સિંહ રાશિની. આરોગ્ય તંદુરસ્તી સંભાળવાની બિલકુલ જરૂરિયાત છે. તંદુરસ્તી સાચવવાની જરૂરિયાત છે. તેમજ ધંધામાં સારો લાભ જણાશે. તેમજ આજના દિવસે નોકરીની અંદર પણ તમારી સારી ઉન્નતિ અને પ્રગતિ જણાશે. કોર્ટ કચેરીને લગતા કાર્યમાં સાચવવાની જરૂર છે. વાત કરીશું કન્યા રાશિની. ચિંતાઓના બોજ તમારા ઉપરથી ઉતરતો જણાશે. કામમાં સફળતા પ્રાપ્ત થશે. ધંધામાં નોકરીમાં સારી ઉન્નતિ અને પ્રગતિ જણાશે. ધંધાના કામમાંથી નવરાશ મળશે નહીં. પિંક વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ સારો પ્રસાર થશે. વાત કરીશું તુલા રાશિની. ધંધામાં નવી એજન્સીઓ સાથે મળવાની તકો પ્રાપ્ત થશે. નોકરીમાં લાભ જણાશે. મતભેદ રહેવાની ચોક્કસ શક્યતાઓ રહેલી છે. વિદ્યાર્થીઓને આ સમયે મહેનત કરવાની ખૂબ જરૂરિયાત છે. સમાધાન થી જીવન જીવવાનો પ્રયત્ન કરજો. લીલા વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો પ્રસાર થશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. સંઘર્ષો રહેશે, કામમાં મહેનત કરવી પડશે, છતાંય સારું પરિણામ તમને નહીં મળે. તેનાથી તમે હતાશા અનુભવશો. ચિંતા ના કરશો. મિત્રો, ભક્તિ અને ધર્મની અંદર તમે આગળ વધજો. હનુમાનજીની ઉપાસના કરજો. સૂર્યનારાયણને પાણી ચડાવજો અને આજના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું ધનરાશિ. આજના દિવસે સમજીને કાર્ય કરશો તો કોર્ટ કચેરી તેમજ બીજા કોઈ પણ મુશ્કેલી ભર્યા કામની અંદર તમને તકલીફ જણાશે નહીં. આજના દિવસે કોર્ટ કચેરીને લગતા કાર્યોમાં તમારા જીવનના મહત્વના પ્રશ્નો ઉદ્ભવશે. આજના દિવસે મિત્રો સાથે આપને ટાઈમ વ્યતીત કરશો તો આજના દિવસે તમારું માનસિક સંતુલન સારું રહેશે, તેમજ મહેનતનું પરિણામ સારું મળશે. લીલા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મકર રાશિને. નવા ધંધાનું આયોજન કરવાનું વિચારશો, તેમજ આગળ વધવાની તક પણ મળશે. પ્રયત્નશીલ રહેજો. વિચારોમાં આળસ ના રાખશો. યોગ્ય વ્યક્તિની સલાહ અને સૂચન લેવાથી તમારા જીવનમાં ચોક્કસ લાભ મળશે. લાલ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. પરાક્રમ સાહસ ભર્યા કાર્ય કરવાથી જીવનમાં યશ પ્રતિષ્ઠા અને કીર્તિ અને તમારા જીવનની અંદર શ્રેષ્ઠ તમને ઇજ્જત મળવાની ચાન્સીસો રહેલા છે. આજના દિવસે સરકારી ક્ષેત્રના કામની અંદર તમારે લાભ થવાની ચોક્કસ શક્યતાઓ રહેલી છે. દેશ પ્રત્યેની તમારી નિષ્ઠા થકી તમે દેશભક્તિ કરશો તો ચોક્કસ તમારો સમય અત્યારનો સારો જશે. આજના દિવસે તમારા જીવનની અંદર તમારે રાષ્ટ્રના વિકાસની અંદર મદદરૂપ થવાની બિલકુલ જરૂરિયાત છે. સહકાર થકી તમારા જીવનની અંદર સારો સહયોગ પ્રાપ્ત થશે. આજના દિવસે પિંક વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મીન રાશિની. ધન લાભ સારો જણાય છે. મિત્રોની ઓળખાણ થશે. જૂના સંબંધો તાજા થશે, તેમજ ફસાયેલા નાણાં તમને પાછા મળશે. પત્ની દ્વારા સારો લાભ જણાશે. પીળા વસ્ત્રો ધારણ કરવાથી તમારા જીવનની અંદર સુખ અને શાંતિ વધશે. મિત્રો, આપને હું જણાવીશ કે જો તમારા જીવનની અંદર તમે ઊંઘથી પરેશાન છો, તમારા જીવનમાં તમને ઊંઘ આવતી નથી અથવા તમને વધારે પડતું ટેન્શન રહે છે, રાત્રિના સમયની અંદર તમે સતત વિચારશીલ રહો છો, તો એ વિચારશીલ તેમજ ઊંઘ અનિંદ્રા થવાનું મુખ્ય કારણ તમારા જીવનની અંદર આજુબાજુ કોઈ નેગેટિવ એનર્જી અથવા મનની અંદર તમારા જીવનની અંદર અણબનાવો બનતા હોય, એના લીધે તમે આ વસ્તુ ભોગવી શકો છો. તો મિત્રો, તમારા જીવનની અંદર સારી નિંદ્રા માટે તમારા જીવનની અંદર બેચેની દૂર થાય તેના માટે ત્રીજા નંબરમાં યોગ્ય નિંદ્રા પ્રાપ્ત થાય તેના માટે હું તમને ઉપાય બતાવીશ
તમારા ઓશિકાના નીચે શક્ય હોય તો એક કપૂર તેમજ ફટકડી રાખી અને સુવાનો પ્રયત્ન કરશો. મિત્રો, દક્ષિણ દિશાની અંદર તમારું મુખ રાખી ને તમારી ઉત્તર દિશામાં પગ રાખીને સુવાનો તમારે શક્ય હોય તો એ રીતની ટેવ પાડવી જરૂરી છે વાત. અને બીજા નંબરમાં શક્ય હોય તો દક્ષિણ દિશામાં સુવા માટે તમે શક્ય ના હો તો કાં તો પૂર્વ દિશાની અંદર તમારું માથું રાખી અને પશ્ચિમ દિશામાં તમારા પગ રાખી એ રીતે સુવાની ટેવ રાખો. શક્ય હોય તો તમારા બેડના નીચે અથવા પલંગના નીચે અથવા તમારા ખાટલાના નીચે, શક્ય હોય તો કોઈ લોખંડનો દંડ રાખો તો પણ તમારે વધારે સારું રહેશે. શક્ય હોય તો તમને ઊંઘ ના આવતી હોય તો રાત્રે સૂતા પહેલાં રાત્રિ સપ્તમનો પાઠ કરી અને ચોક્કસ રાત્રે જગદંબાની માનસિક રીતે પૂજા કરી અને ઊંઘવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને આની અંદર લાભ મળશે. એ સિવાય વધુમાં વધુ ગુમતી ચક્ર નામનું એક રત્ન આવે છે. ગુમતી ચક્રનું રત્ન તમારા બેડની જમણી બાજુ એના પાયા ઉપર બાંધી દેવાથી તમને ચોક્કસ રીતે સારી નિંદ્રા પ્રાપ્ત થશે, તમારી બેચેની દૂર થશે, વધારે પડતા વિચારો તમને આવશે નહીં. અસ્તુ શ્રેહી. જડેશ ટીવીની ચેનલને વધુ સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા જો આપની આજ વિશે